राजकोट જિલ્લાના ચેક ડેમો તળાવો રિપેર કરવા, ઊંડા કરવા અને નવા બનાવવા જેવા મુદ્દાઓ પર ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્રણ વર્ષથી આ બાબતે માંગ કરી હોવા છતાં કામ ન થતા નારાઓ સાથે કિસાન સંઘે જિલ્લા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ મચાવ્યો હતો। ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ આજે કલેક્ટરશ્રીને ખાસ તો રાજકોટ અને સૌરાષ્ટ્રના ચેક ડેમો રિપેરિંગ કરવા, ઊંડા કરવા અને નવા બનાવવાની રજૂઆત કરવા માટે આવેલા છે। છેલ્લા 3 વર્ષથી અમે સતત આ વિષયને લઈને મહેનત કરી છે। છેલ્લા ત્રણ વર્ષથી અમે આવેદનપત્ર આપી છે। જ્યાં વર્ષે ને આગલા વખતે ભારતીય કિસાન સંઘે આખું સર્વે કરી અને ગામ તાલુકા વાઇઝ 2967 ચેકડેમનું લિસ્ટ પણ આપેલું હતું। વારંવાર રજૂઆત કરેલી, કચેરીના ધક્કા ખાધા, પણ આ સરકારને આ ચેકડેમો રિપેરિંગ અને ઊંડા કરવાનો સમય નથી। 3 વર્ષમાં મહેનત કરી તો ગયા વખતે માત્ર 400 જેટલા અને આગલા વખતે 500 જેટલા ચેકડેમો માન થશે। અતિવૃષ્ટિને હિસાબે વર્ષ દરમિયાન જેટલા પણ ચેકડેમો તૂટે છે એટલા પણ રિપેર થતા નથી, નવા બનાવવાની તો વાત નથી। જાણે ઘણી વખત સરકાર જ્યારે આયોજન પણ કરે છે, એ પણ કેવું કરે છે કે ચોમાસાના થોડાક દિવસની વાર હોય ત્યારે એ ખોદવાનું કામ ચાલુ કરે છે અને વરસાદ આવી જાય તો કામ અધૂરા રહે છે। એટલે અમે આજ વહેલા જાગ્યા છે કે ચોમાસાને હજી 6 મહિનાની વાર છે, ધારે એટલું કામ થઈ શકે એમ છે। બીજા નંબરની અંદર સરકાર એના જે પણ બીજા પ્રોજેક્ટો છે, જે મોટા દેખાવના પ્રોજેક્ટો, એની અંદર જે પણ રકમ ફાળવે છે એના પ્રમાણની અંદર ચેકડેમ ઊંડા ઉતારવામાં રકમ ફાળવતા નથી અને એને હિસાબે ડેમના પર્ટિક્યુલર કામ થતા નથી। સારા કોઈ કોન્ટ્રાક્ટરો અને ગામના આગેવાનો આ કામ કરવા પણ તૈયાર નથી અને આ નબળા સમયમાં ખેડૂતો પાસે રૂપિયા નથી અને સરકાર હાથ ચાલીની યોજના લઈ આવે છે, એને હિસાબે પણ ડેમના રિપેરિંગના કામ થતા નથી। એટલે અમે ભારતીય કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી છે કે વહેલામાં વહેલી તકે આ ડેમો ઊંડા ઉતરે અને વધારેમાં વધારે ડેમ રિપેર થાય એવી માંગણી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ।